હવે સમાચારો જો વિસ્તારથી. ડાંગ જિલ્લાના ભોગડીયા ગામમાં અગ્નિવીર દ્વારા વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલ 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. કિશોરભાઈ મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા હંગામો કરી કાર્યક્રમ બંધ કરવાની કોશિશ કરતા પોલીસે દરમિયાનગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓ ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા હતા. 23 જાન્યુઆરીએ વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ ડાંગના ભોગડીયા ગામના અગ્નિવીર દ્વારા યોજાયો હતો, જેમાં 144 ડાંગના આદિવાસી પરિવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારા ગામમાં આપણા ડાંગનો ગૌરવ, ડાંગની દીકરી આખા ભારતમાં કથા રસપણ કરાવે છે, એમનો પણ આપણા એમના પગલા અહીંયા પડેલા છે. એકવાર એમના માનમાં આપણે ભારત માતા જય કર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હવે જશોદા દીદી માટે ખુરશી અહીંયા આપી દઉં, એટલે આપણે એમને વિરાજમાન કરીએ. દેવની વાડી તાથી કેમ ની આવે, અહિયાં દેવ પોગ્રામ માં કેમ ની આવે. હવે આપણે તમે કહો એટલી વાત, તમે મારે કેવો તો અહિયાં. હા છેલ્લે કોઈ નથી ભાઈ. ભાગીરથી ગંગા યાવદ્વેદા મહેશ્વરાં આવતિષ્ઠંતિ વેદિન્યાં સંતતિ પુત્ર પુત્રી ચુખા આત્મા લેજો. કુંડ ઉપર પાણી ના છાંટા નાખો. હવે તમને માચી સાથી હોય એનાથી અંદર દીવો સળગાવવાનો અને ફરતે છાણા ગોઠવવાનો. ભાઈ છાણા પો, છાણા અને અગરબત્તી ગૌરે દે બધા ગૌરે. મહેન્દ્રભાઈ એઠે ગૌરે ને પેલાઈ મહા એમાં ગૌરે. હા તો દીવો હળગાવો નહીં તો આપણે જ હળગાવો ભાઈ, આપણે જ. હા હવે એક બધો ના ના બાબા દેવ ના.
Oh, you're my only one.